કેમ છો બધા? થૂકવાનું એક એવી હેબિટ છે જે આપણે આપણા બાથરૂમમાં કરીએ તો બરાબર લાગે છે, હવે બહાર કરીએ તો કેવું લાગશે? હવે તમે એમ વિચાર કરો, તમે કઈ બાજુ બેસ્યા છે, બસમાં છો, ટ્રેનમાં છો, તમે ટ્રાવેલ કરી રહ્યા છે, તમારા બાજુમાં આવીને કોઈ બેસે છે ને એના મોમાં પાન મસાલો, ગુટકો યા તંબાકુ છે, તમારે ગમશે એ વાસ જે આવે છે? બીજી વસ્તુ, આ માણસ જ્યારે તમારી સાથે બોલવાનું ચાલુ કરે છે, મોં આખું ઓલું સલાઈવા થૂકસી ભરેલું છે ને, તમારી સાથે વાત કરવાની જાય છે, તમારે મજા આવે છે તારી એના સાથે વાત કરવામાં? અને આ જ માણસ સાઈડમાં તમારા સામે જ કઈ બાજુ થૂકી દે છે તો કેવું લાગે છે તમારે? હવે ઘણી ટાઈમ તો આપણે જોઈએ છે ને, આપણે ટ્રાવેલ કરતા હોય છે તો ઓલો રિક્ષાવાળો, ઓટોવાળો, યા અમુક ટાઈમ તો સારી ગાડીમાં બેસાવવા લોકો બી જ્યાં સિગ્નલ પર બાડી ખોલીને થૂકે છે, તમારા બાજુમાં થૂક પડે છે, તો તમારે આ બધું ગમે છે? અગર તમારે આ બધું ગમતું હોય તો ઘણું સારું, તમે એન્જોય કરો એ વસ્તુને, પણ અગર તમારે ગમતું નથી તો તમે એના બારેમાં શું કરી રહ્યા છો? તમે માણસને ક્યારે બોલેલું છે કે એને ચિલ્લાયું છે, એને સમજાવવાની કોશિશ કરી છે? હવે આનું સોલ્યુશન શું આપણા પાસે? જ્યારે કોઈ માણસ આવું કરતું હોય યા કોઈ લેડીઝ આવી રીતે કરતું હોય તો આપણે કરીએ શું? અરે ઘણી ટાઈમ તો શું થાય છે, આપણે આપણા જે સાઇટ સીન માટે જઈએ છીએ, આપણા હેરિટેજ સાઇટ્સમાં જઈએ છીએ, બધા કોર્નર પર આ ડબ્બા જોઈએ છે, આપણે ઓફિસીસમાં ચડતા હોય છે તો દાદરના કોના પર કેટલો ગુસ્સો આવે છે, પણ આના બારેમાં તમે કરું શું? તમારે ખબર છે કે આ કરવું એક કાનૂની ગુના છે કે નથી? ખબર છે કે નહીં તમારે? તો હવે કાર સર તમે ખાલી આમ જ બેસા રહેશો, ખાલી એના સામે આમ ઇરિટેટેડ ગુસ્સો ખાલી આમ મનમાં હશે કાર તક? આપણે આના બારેમાં કંઈ કરવું જ જોઈએ. ને હવે અમે શું કર્યું છે કે અમે આ નો સ્પિટિંગ નું કેમ્પેન શરૂ કર્યું છે. સ્પિટ ફ્રી ઇન્ડિયા આપણે હવે બનાવવું છે. મને તમારો બધાનો સાથ લાગશે. હવે મારા નેક્સ્ટ વિડીયોમાં સ્પિટિંગના બારેમાં ઘણી બધી વસ્તુ હું તમારે બતાવીશ, અને આ સ્પિટિંગના મિનસ, આ તકલીફ, આ જે ગંદુ કામ થઈ રહ્યું છે એને રોકવાના લીધે આપણે શું કરી શકીએ યા શું કરવું જોઈએ એના સોલ્યુશન્સ પર આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ વેરી મચ.